जीवन दाता पवित्र पात्र
आप सर्वनो आ बाइबल अभ्यास की संगत में आवकार करता हमेशनी जेम मने आजे पण आनंद थाय छे। अमारी आशा ने प्रार्थना छे कि आप क्षेम कुशल हशो अने आपणे बधाने प्रभु अजैब रीते तेना वचनोमांथी शीखवानी तको आपी रह्या छे। आपणे कदाच महत्तम समय ए प्रभुना वचनोमां साथे मळीने गाळी रह्या छे। ए सर्व समयने माटे प्रभुनो आभार मानीए, प्रभुनी स्तुति करिए। अत्यार सुधी आपणे ईश्वर केवा छे ए विषे अध्ययन कर्युं हतुं। ईश्वरनो आत्मा कोण छे, शा माटे आपणे आपवामां आव्यो, तेनुं कार्य शुं छे, ए बाबत पण आपणे गत दिवसमां जोई हती। ईश्वर जे न्यायकरण द्वारा आपणामां कार्य करे छे, पवित्रीकरण द्वारा तेनुं कार्य जे आपणामां चालू छे ए विषे पण आपणे मनन कर्युं हतुं। गई काले आपणे पवित्र आत्माना कृपादानो विषे जोयुं हतुं अने आजे आपणे पवित्र आत्मा अने सामर्थ्य તે વિષય પર વિચાર કરવાના છે અને તે માટે તમારા બાઇબલ તમે ખોલશો પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય અને તેની 1-8 કલમો પ્રેરિતોના કૃત્યો 1 અને તેની 1-8 કલમો આપણે વાંચીએ તથા સાંભળીએ। ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવા માંડ્યું એ સગળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે। મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો। તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો। હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો। પવિત્ર આત્મા અને તેના સામર્થ્ય પર આપણે અભ્યાસ કરીએ, મનન કરીએ તે પહેલા આવો આપણે પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થનામાં નમીએ। કૃપાળુ ઈશ્વર, ફરી એકવાર તમે આ તક અમારા જીવનમાં આપી કે જેથી અમે તમારા વચનોમાંથી તમારા આત્માની સહાયથી અમે શીખી શકીએ, અમારા વિશ્વાસમાં દ્રઢ થઈ શકીએ, આત્મતપાસ કરી શકીએ, નવી રીતે તમારા પર અવલંબી શકીએ। તો આ સમયને અમ દરેકને માટે આશીર્વાદિત કરો, ઈસુનિંદે અમારું સાંભળો, આમેન। જે શાસ્ત્રભાગ આપણે હમણાં વાંચ્યો તે ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી બનેલી ઘટના છે તે આપણે બધા જાણીએ છીએ। આપણો પ્રભુ પુનરુત્થાન પામ્યો ત્યારબાદ પણ તેના શિષ્યોની સતત તેઓ મુલાકાત લેતા રહ્યા, 40 દિવસ સુધી તેઓ આમ કરતા રહ્યા એવું અહીંયા આ શાસ્ત્રભાગમાં લખવામાં આવ્યું છે। આ મુલાકાત દરમિયાન તેઓ દેવના રાજ્યની વાતો શીખવતા હતા એવું પણ એવી નોંધ પણ લુક એ લે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન, સેવા અને કાર્ય દ્વારા પ્રભુએ સતત તેમના સાંભળનારા લોકોને, તેમના શિષ્યોને દેવના રાજ્યની, આકાશના રાજ્યની વાતો શીખવવાનું ચાલુ રાખ્યું હતું અને આ બાબત પુનરુત્થાન પછી પણ તેઓ ચાલુ રાખે છે। યોહાન બાપ્તિસ્મા કરનારના મરણ પછી તરત જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવે છે અને તેઓ કહે છે કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને તે સમયથી તેઓ દેવના રાજ્ય વિશે, આકાશના રાજ્ય વિશે શીખવતા રહ્યા હતા। તેમણે પોતાના જીવન દ્વારા, પોતાના કાર્યો દ્વારા અને પોતાના શિક્ષણ દ્વારા આ બાબતની આ બાબતથી લોકોને તેઓ માહિતગાર કરતા રહ્યા, શીખવતા રહ્યા। એવું કહેવાય છે
કે કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ સમાચાર અથવા તો કોઈ પણ વાક્યો જે તે વ્યક્તિ જે સાંભળી રહ્યું છે અથવા તો અર્થઘટન કરી રહ્યું છે એ વ્યક્તિના સંદર્ભમાં, એ વ્યક્તિની આસપાસ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ને અનુરૂપ એ પરિસ્થિતિના સંદર્ભમાં તે વાક્યનું અર્થઘટન કરવામાં આવે છે. અને જ્યારે પ્રભુ દેવના રાજ્યની, આકાશના રાજ્યની વાત કરતા હતા એવા સમયે તેમના સાંભળનારાના સંદર્ભો અથવા તો કોન્ટેક્સ્ટ એ બે પ્રકારના હતા. પ્રથમ તો રોમન સામ્રાજ્ય, તેમના પર રોમન સામ્રાજ્ય ઘણા વર્ષોથી એ રાજ કરતું હતું, તેઓ તેમની તેમના હકુમત હેઠળ હતા. અને આ રોમન સામ્રાજ્યનો પ્રભાવ, એ રોમન સામ્રાજ્યને તેઓ એમની આસપાસ જોતા હતા, એમની આસપાસ સતત હાજર રહેલું જોતા હતા અને તેના પ્રભાવ હેઠળ તેઓ હતા. સાથે સાથે તેમની જે યહૂદી ધર્મ હતો એ યહૂદી ધર્મના આગેવાનો, એ જે રાબીઓનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યની અસર હેઠળ હતા. અને આ બંને સામ્રાજ્યનો પ્રભાવ તેના પર હતો અને તેમના દરેક દરેક કાર્યોમાં, તેમના દરેક દરેક વાતોમાં આ પ્રભાવની અસર એ જોવા મળતી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આકાશના રાજ્યનું, દેવના રાજ્યનું શિક્ષણ આપ્યું એનું અર્થઘટન પણ તેઓ આ પ્રભાવ હેઠળ જોતા, આ પ્રભાવ હેઠળ કરતા હોય એવું આપણને લાગે છે. દાખલા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે 5000ને જમાડ્યા થોડા ખોરાકથી અરણ્યમાં, ત્યારે લોકો આનંદિત થઈને તેને રાજા બનાવવા માટે જબરજસ્તી કરવા લાગ્યા કે અમે જે રાજાની રાહ જોતા હતા તે રાજા આ છે. એક પોલિટિકલ મસીહા તો પોલિટિકલ રાજા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્થાપવા માંગતા હતા. એટલું જ નહીં, એના કરતાં પણ વધારે આશ્ચર્યજનક બાબત, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મરણ વિશેની વાત એ તેમના શિષ્યોને કરી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો તેમનામાંથી મોટું કોણ છે, અગત્યનું કોણ છે એની ચર્ચામાં ગૂંથાયેલા હતા. એટલું જ નહીં, જ્યારે પ્રભુએ બીજી વાર એક પોતાના મરણ વિશે વાત કરતા હતા, યરુશલેમમાં જવાની વાત કરતા હતા, ત્યારે પિત્તરે પ્રભુને કહ્યું કે પ્રભુ તારી સાથે આવું ના બનો, તમે આવી વાત ના કરો. અને ત્યારે પ્રભુએ તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે શેતાન મારી પછવાડે જા. એક વખત જબદીના દીકરાઓની માં ઈસુ ખ્રિસ્ત પાસે આવી અને ઈસુ ખ્રિસ્તને કહેવા લાગી કે જ્યારે તું તારા રાજ્યમાં, તું જ્યારે તારું રાજ્ય સ્થાપન કરે ત્યારે મારા એક દીકરાને તારે જમણે હાથે અને મારા બીજા દીકરાને તારે ડાબે હાથે બેસાડજે. આ બધી બાબતો જોતા ચોક્કસ આપણે જાણી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દેવના રાજ્ય વિશેનું શિક્ષણ હતું તેનું અર્થઘટન, તેની સમજણ તેઓ પોતાના સંદર્ભ અનુસાર કરતા હતા. પુનરુત્થાન પછી જ્યારે પ્રભુ એ દેવના રાજ્યની વાત શીખવતા હતા, દેવના રાજ્યની વાત કરતા હતા, ત્યારે જે શાસ્ત્રભાગ આપણે વાંચ્યો એમાં 6 કલમમાં તેઓ તેમને પૂછે છે કે પ્રભુ શું તું આ વેળાએ ઇસરાયેલનું રાજ્ય સ્થાપન કરે છે? પ્રભુ દેવના રાજ્યની વાત કરતા હતા પણ તેઓ ઇસરાયેલના રાજ્યની ચિંતા કરતા હતા. અને આ આપણા માટે ઘણી આશ્ચર્યજનક બાબત છે, પણ એનું કારણ એ હોઈ શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક દરેક શિક્ષણનું અર્થઘટન તેમણે તેના તેમના સંદર્ભમાં, તેમની આસપાસની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિના સંદર્ભમાં કરતા હતા. અને ત્યારે પ્રભુ એ તેમને કહે છે કે જે સમય અને જે કાળ પ્રભુએ પોતાના અખત્યારમાં રાખ્યા છે તે તમારે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો એની વાત પ્રભુ કરે છે. અહીંયા કહે છે કે પવિત્ર આત્મા આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. અને એ આ બાબત પરથી આપણને એ ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી થવા માટે મને પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી થવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રાપ્ત થતું સામર્થ્ય મારા માટે અગત્યનું છે. અને એટલા માટે પ્રભુએ દેવના રાજ્યની વાત કરી અને ત્યાર પછી પવિત્ર આત્મા દ્વારા પ્રાપ્ત થતા સામર્થ્યની આપણને વાત કરી કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બની શકીએ. પવિત્ર આત્મા અને સામર્થ્યની વાત આપણે કરવા માંગીએ છીએ ત્યારે આપણે એ સમજણ કેળવવા માંગીએ છીએ કે સામર્થ્ય એટલે શું, પ્રભુ કેવા સામર્થ્યની વાત કરી રહ્યા છે. અને ત્યાર પછી એ સામર્થ્ય એ સાક્ષી બનવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનવા માટે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, અથવા તો સાક્ષી બનવું એટલે શું, અને આ બાબતોનો વિચાર આપણે આજે સવારે કરવા માંગીએ છીએ. જે શાસ્ત્રભાગ આપણે
વાંચ્યો એમાં લખવામાં આવ્યું છે કે તમે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. સામર્થ્ય અથવા તો પાવર એ વિશ્વમાં જગતમાં એને એના એના એની વ્યાખ્યા અથવા તો એની સમજણ કંઈક આ પ્રકારની છે. સામર્થ્ય એટલે કોઈના પર અધિકાર ચલાવવા માટે ચલાવવો. સામર્થ્ય અથવા તો પાવર એટલે કોઈના પર વર્ચસ્વ જમાવવું, કોઈના પર પોતાનો પોતાના લાભને માટે કોઈનો ઉપયોગ કરી નાખવો, નિર્ણયો લેવા અથવા તો કોઈના પર હાવી થઈ જવું, કોઈના પર કોઈના વ્યક્તિગત જીવન પર અથવા તેના સામાજિક જીવન પર ચોક્કસ પ્રકારનો પ્રભાવ પાડવો, એટલે સામર્થ્ય અથવા તો પાવર. શું પ્રભુ આ સામર્થ્યની વાત કરે છે? એ માટે આપણે જોવા માંગીએ છીએ કે ખરેખર પ્રભુ આ સામર્થ્યને કયા અર્થમાં વાત કરવા માંગે છે. ગ્રીક ભાષામાં સામર્થ્યને માટે ચાર શબ્દો વાપરવામાં આવ્યા છે. સૌથી પહેલો તો એક્સોસિયા, જેનો અર્થ થાય છે સામર્થ્ય અથવા તો બળ અથવા તો વર્ચસ્વ ધરાવવું, નિયંત્રણ કરવું, કોઈના પર પ્રતિભાવ જમાવવો, એવો એ અર્થ એક્સોસિયાનો થાય છે. ત્યાર પછી જે સામર્થ્ય માટેનો બીજો શબ્દ છે ઇક્સુસ, અને તેનો અર્થ આવડત અથવા તો શક્તિ થાય છે, અથવા તો શારીરિક શક્તિ એવો એ થાય છે, શારીરિક બળ એવો થાય છે. અને ત્યાર પછી એનર્જિયા, જે એનર્જી આપણે અંગ્રેજીમાં આપણી પાસે શબ્દ છે, એ એનર્જિયા પરથી એટલે કે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ એ એનર્જી છે. અને જે શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે સામર્થ્યને માટે તે તો છે ડુનામિસ, અને એ ડુનામિસ એ અલગ અલગ સંદર્ભમાં તેના અલગ અલગ અર્થ થાય છે, એની પણ વાત આપણે કરવા માંગીએ છીએ. આ જે ડુનામિસ છે એ ડુનામિસનો સામાન્ય અર્થ છે કે વારસામાં મળેલો અધિકાર, પહેલો અર્થ થાય છે. એ તમને કોઈક અધિકાર વારસામાં મળ્યો હોય, તમે તમારા પિતા કોઈક હતા અને હવે તમે તેના દીકરા છો અને એના લીધે તમને એ અધિકાર પ્રાપ્ત થયો છે, એની વાત એ જો તમારે વર્ણવવું હોય તો ડુનામિસ શબ્દ વાપરવો પડે. ત્યાર પછી બીજો અર્થ થાય છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિને કારણે પ્રાપ્ત થતું બળ. કોઈ વસ્તુ તમારી પાસે છે અથવા તો તમારી પાસે કોઈ વ્યક્તિ છે, તો એના દ્વારા જે કંઈ તમને બળ પ્રાપ્ત થાય છે તે, અથવા તો સામાન્ય બળ અને સામાન્ય ક્ષમતા. એક શબ્દનો અર્થ એવો પણ થાય છે કે તીવ્ર અસર ઉપજાવનારી ક્ષમતા. અને કદાચ એના પરથી ડુનામિસ પરથી જે શબ્દ ડાયનેમાઇટ છે તે ડાયનેમાઇટ આવ્યો છે, તીવ્ર અસર ઉપજાવનારી ક્ષમતા. અને અહીંયા આ જે ડુનામિસ શબ્દ છે કે જે પ્રભુ એવું કહે છે કે જે તમને તમારા માટે સાક્ષી આપવા માટે, મારા સાક્ષી બનવા માટે તમને ઉપયોગી છે. જગતનો અર્થ એ વર્ચસ્વ જમાવવું, નિયંત્રણ કરવું, નિર્ણયો લેવા અથવા તો બીજા કોઈના વ્યક્તિગત અથવા તો સામાજિક જીવન પર પ્રભાવ પાડવો. અને ત્યાર પછી જે ડુનામિસ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે એ શબ્દ એટલે કે ક્ષમતા ધરાવી, તીવ્ર અસર ઉપજાવનારી ક્ષમતા ધરાવી એવો થાય છે. અને આ જે ડુનામિસ છે એને સાક્ષી માટે સહસંબંધ અથવા તો સાક્ષી માટે શા માટે એ જરૂરી છે એ જોવા માટે સાક્ષી એટલે શું એ આપણે જોવા માંગીએ છીએ. સાક્ષી માટેનો જે શબ્દ ગ્રીક ભાષામાં વાપરવામાં આવ્યો છે અને તે તો છે માર્તુર અથવા માર્ત્રિયા, જેના પરથી માર્ટિયર જે શહીદ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. એ આ જે શબ્દ છે ગ્રીક શબ્દ માર્તુર, એ શબ્દને પણ તેના સંદર્ભમાં અલગ અલગ ત્રણ અર્થ તારવી શકાય. અને પહેલી બાબત તે તો ન્યાયાલયના સંદર્ભમાં અથવા તો કાયદાકીય વાતચીતના સંદર્ભમાં જો કોઈ વ્યક્તિને આની સામે આરોપ છે તો એ આરોપ સાબિત કરવા માટે કોઈક સાક્ષીની જરૂર પડે, અને એ જે વ્યક્તિ કોઈક વ્યક્તિ કે હા હું એનો સાક્ષી છું, એની સાક્ષી છું, અને એની સાક્ષીને અને માન્ય રાખીને જે તે વ્યક્તિને નિર્દોષ અથવા તો દોષિત ઠરાવી શકાય. આ જ બાબત જ્યારે આપણા પ્રભુ સુ ખ્રિસ્ત એ સાનહેડ્રિનની સામે ઊભા હતા અને ત્યારે જે પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે શું તું દેવનો દીકરો છે, અને ત્યારે પ્રભુ કહ્યું કે હા તું જે કહે છે તે સાચું છે. અને ત્યારે પ્રમુખ યાજકે કીધું કે હવે અમને આપણને બીજી શાહિદીની શું જરૂર છે, એટલે કે હવે એને દોષિત ઠરાવી દેવામાં આવ્યો છે,
સાક્ષીની જરૂર નથી. કાયદાકીય બાબત કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કોઈ ભૂતકાળમાં ઘટના બની હોય અને એ ઘટનાના સાક્ષીઓ, એ ઘટના અમે નજરે જોઈ છે, એ નજરે જોનારા વ્યક્તિઓ એને માટે શબ્દ વપરાય છે. દાખલા તરીકે યોહાને પ્રભુ ખ્રિસ્તને નજીકથી જોયા હતા અને ત્યાર પછી એ પોતાના પહેલા પત્રમાં આ પ્રમાણે લખે છે. યોહાનનો પહેલો પત્ર, જેની પહેલા અધ્યાયની કેટલીક કલમો હું વાંચીશ, એ લખે છે કે જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, જેને અમે હાથે સ્પર્શ કર્યો, તે જીવન સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. જે તે જીવન પ્રગટ થયું તેને અમે જોયું અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું તે તમને કહી દેખાડીએ છીએ. એક ઘટના વીતી ગઈ છે, પણ જ્યારે ઘટના બનતી હતી ત્યારે અમે ત્યાં હતા. આ જ બાબત એ કરિન્થની મંડળીને પત્ર લખતા પાઉલ એ કહે છે. પાઉલ એ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત કરતા કરિન્થની મંડળીને કહે છે કે પ્રભુએ પુનરુત્થાન પામ્યા પછી ઘણા બધાને દર્શન આપ્યું, અને એ દર્શનની વાત એ પાઉલ એ પોતાના પત્રમાં લખે છે. એ કહે છે કરિન્થની મંડળીને પાઉલનો પ્રથમ પત્ર, તેની 15મા અધ્યાયની કલમમાં કેટલીક કલમમાં લખવામાં આવ્યું, 4 કલમથી હું વાંચીશ. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું, ને કેફાને તેનું દર્શન થયું, પછી 12ને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ હયાત છે. આજે હયાત લોકો છે તેઓને માટે સાક્ષી છે, તેઓ પુનરુત્થાના સાક્ષી છે એવું કહી શકાય. જે ભૂતકાળમાં ઘટના બની તે ઘટના સાચી હતી અથવા એ ઘટનાને અમે જોઈ અને એની અમે ખાતરી આપીએ છીએ, એને માટેનો એક અર્થ છે એ સાક્ષી. ભૂતકાળમાં બનેલી ઘટનાના સંદર્ભમાં આ શબ્દ વાપરવામાં આવે છે. અને ત્રીજો જે શબ્દ છે તે માર્ટિયર, અથવા તો શહીદ વ્યક્તિ. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની ખરાઈને અર્થ, અથવા મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ એ સત્ય છે, સાચો છે, ખરો છે, નકલી નથી, એની સાબિતી રૂપે હું મારી જાતને જોખમમાં નાખું છું, અને એને માટે જે શબ્દ વપરાય છે તે માર્ટિયર. અને હવે કદાચ તમે કદાચ સ્પષ્ટ થઈ ગયા હશો કે હવે પ્રભુ શેની વાત કરે છે. તમે મારા સાક્ષી થશો, તમે મારા શિષ્યો છો, તમે મારી પાછળ ચાલનારા છો, તમે મારા સાક્ષી થશો, તમે મારા પોતાના વિશ્વાસની ખરાઈમાં તમે ગમે તે કરી શકો છો. હવે આ બધા શબ્દોને લઈને આપણે જોવા માંગીએ છીએ એ મારા જીવનને માટે શાને માટે ઉપયોગી છે. અહીં આપણે જે સાક્ષીનો અર્થ તારવ્યો એના લીધે આપણે જોઈ શકીએ છીએ, સાક્ષી એટલે માત્ર શબ્દથી બોલવું એવું જ નહીં, પણ સમય આવીએ મારા જીવનને હું જોખમમાં મૂકી દઉં. આ પ્રેરિતોનું કૃત્ય 1:8 આપણે પ્રેરિતોના જીવનના સંદર્ભમાં તપાસવા માંગીએ છીએ. પ્રભુએ એમને કહ્યું હતું કે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. આખું જે ભૌગોલિક ક્ષેત્ર છે તે બતાવ્યું, પ્રથમ યરુશાલેમમાં, યહૂદિયામાં, સમૃણમાં, અને ત્યાર પછી જગતના છેડા સુધી. અને આ ખરેખર શિષ્યો તેના સાક્ષી બન્યા ખરા, અથવા તો તેઓને સામર્થ્ય મળ્યું, એ સામર્થ્યનો ઉપયોગ એમણે કેવી રીતે સાક્ષી આપીને એનો ઉપયોગ કર્યો એ બાબત આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત, જ્યારે પ્રભુએ કીધું કે સામર્થ્ય તમારા પર આવશે, પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો, યાદ રાખો આપણી પાસે સામર્થ્ય અથવા તો પાવરની એક બીજી વ્યાખ્યા જે જગત કરે છે એ વ્યાખ્યા છે, અને ઘણા બધા લોકો એ વ્યાખ્યા અનુસાર આ કલમનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ યોહાનના 14મા અધ્યાયમાં કહે છે કે તેઓ મારા કરતાં પણ વધારે સારા કામ, વધારે પરાક્રમી કામો કરશે, અને એ કલમને પણ માત્ર પ્રભુના પરાક્રમી કામો એટલે માત્ર ચમત્કારો પ્રભુએ જે કર્યા એના સંદર્ભમાં જ લેવામાં આવે છે. પ્રભુએ બીજું બધું કર્યું, બીજી બધી પરિસ્થિતિઓમાંથી પ્રભુ પોતાની જાતને પસાર કરી એ બાબત વિશે આપણે ચિંતા કરતા નથી. પણ અત્યારે આપણે આ પહેલું પ્રેરિતોના કૃત્ય 1:8 જેમાં લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો, અને હવે પ્રેરિતોએ કરી રીતે
સામર્થ્ય પામ્યા, પવિત્ર આત્મા આવ્યો એમના પર, અને તેઓ કઈ રીતે સામર્થ્ય પામ્યા અને એ સામર્થ્યનો ઉપયોગ એમણે કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનવા માટે ઉપયોગ કર્યો એ વાત આપણે જોવા માંગીએ છીએ, કે જેથી એમ કરીને આપણે તેમનું અનુકરણ કરી શકીએ. કારણ કે જે આપણે જે સાક્ષીનો અર્થ જોયા તે ભૂતકાળમાં બનેલી ઘટનાના સંદર્ભમાં શિષ્યો માટે હતું, પણ આપણા માટે તો ત્રીજો જે અર્થ છે શહીદ, એટલે કે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની ખરાઈ કરનાર માટે પોતાના જીવને જોખમમાં નાખનારા. આપણે એ ઈશ્વર ઈસુ ખ્રિસ્તને જોયા નથી, આપણે એમ નહીં કહી શકીએ કે હા અમે ઈસુ ખ્રિસ્તને જોયા છે, તો પછી આપણે કઈ રીતે એના સાક્ષી બની શકીએ એ વાત આજે આપણે જોવા માંગીએ છીએ. એ માટે ફરી એકવાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો એને જે કંઈ કર્યું, જે પ્રેરિતોના કૃત્યોમાં આપણે જોવા માંગીએ છીએ, સૌથી પહેલી બાબત આપણી પાસે સ્ટેફન છે. પવિત્ર આત્મા તેના પર આવ્યો, તે સામર્થ્યથી આત્મા તથા સામર્થ્યથી ભરપૂર હતો એવું લખવામાં આવ્યું છે. અને એ સ્ટેફન એ પ્રેરિતોના કૃત્યના 7મા અધ્યાયમાં શું કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કેવી રીતે સાક્ષી થાય છે એ આપણે જોઈએ છે. એ પ્રેરિતોના કૃત્ય તેનો 7મા અધ્યાયમાં, અને એ આપણે બધાની વાત જાણીએ છીએ, જ્યારે એ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત કહેવા લાગ્યો ત્યારે જે જૂથ હતું જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા હતા એ જૂથ એની સામે પડ્યું, અને ત્યાર પછી એને પથ્થરે મારવા લાગ્યો, અને ત્યાર પછી એને શું કહ્યું, 7મો અધ્યાય અને 56મી કલમ, તેણે કહ્યું સ્ટેફને, જુઓ આકાશ ખુલ્લું થયેલું અને દેવને જમણે હાથે માણસના દીકરાને ઊભો હું જોઉં છું. પણ તેઓએ બૂમ પાડી ને પોતાના કાન બંધ કર્યા અને તેના પર એકે સામટા ધસી આવ્યા. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા. સાક્ષીઓએ સાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા હતા. તેઓએ સ્ટેફનને પથરા મારતા હતા ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરી, સાંભળજો, ઓ પ્રભુ ઈસુ મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટડે પડીને મોટે ઘાટો પાડીને કહ્યું કે ઓ પ્રભુ આ દોષ તેઓને માથે ન મૂક, એમ કહીને તે ઊંઘી ગયો. આ દોષ તેઓને માથે ન મૂક, અને કદાચ આ તો બહુ જાણીતા શબ્દો લાગે છે. આપણા પ્રભુએ જે કર્યું, પ્રભુએ પરાક્રમી કામો માટે માત્ર ચમત્કાર કરીને જ કર્યા નથી, પણ પ્રભુએ એ જે બીજા લોકો હતા તેમને પોતાના પર હાવી થવા દેવા દઈને એમણે એ પરાક્રમી કામ કર્યું. બીજા લોકોની જબરજસ્તી પોતાના પર થવા દઈને, પોતાને સ્વીકારીને એ પ્રભુએ એ પરાક્રમી કામ કર્યું. એ જ રીતે સ્ટેફને પણ બીજા લોકોના અન્યાયને અથવા તો બીજા લોકોના અત્યાચારને એ સ્વીકારીને તેમને માફ કરીને એ મરણ પામે છે. અને કદાચ આ બાબત એ આપણા માટે હાલમાં આપણા માટે એટલા માટે અગત્યની થાય છે કે આપણે ઈસુ ખ્રિસ્તને જોયા નથી, પણ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનવા માટે મારે મારા વિશ્વાસને જેમ ઈસુ ખ્રિસ્તે કર્યું એ રીતે એ કરીને પ્રગટ કરવાનો છે. આ જ બાબત પાઉલ પણ કહે છે. પાઉલે એવું કહે છે કે અમે અમારા શરીરમાં ખ્રિસ્તના મરણને ઉંચકીને ફરીએ છીએ. એ જે શબ્દ છે નેક્રોસિન, એટલે કે અમે રોજ રોજ મરણ પામીએ છીએ. પાઉલ માટે પણ એટલી જ સાચી વાત છે, પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. અને પાઉલ કઈ રીતે સાક્ષી થાય છે, માત્ર ચમત્કારો કરીને અને માત્ર સંદેશાઓ આપીને લોકોની આગળ ઈસુ ખ્રિસ્તના માત્ર શબ્દોથી જ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રગટ કરીને નહીં, પણ એ પાઉલ કહે છે કે મેં ઘણું બધું સહન કર્યું છે, ઘણી બધી બાબતો સહન કરી છે. કરિન્થની મંડળીને બીજો પત્ર તેના 11મા અધ્યાયમાં એ પાઉલ એ સહન કરવા વિશે વાત લખે છે. તે શું કહે છે કે મેં વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે, વારંવાર હું મોતના પંજામાં આવ્યો છું, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા છે, 3 વાર મેં સોટીઓનો માર, 1 વાર પથ્થરોનો માર, 3 વાર મારું ભાણ ભાંગી ગયું, એક રાત દાડો સમુદ્રમાં પડી રહ્યો, અને આખું લિસ્ટ વારંવાર ઉજાગરા, ભૂખ મરો. પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે મારા કરતા પણ વધારે પરાક્રમી કામો કરશે. એ માત્ર ચમત્કારો જ નહીં અથવા તો સંદેશ આપવા જ નહીં,
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દુઃખ સહન છે એ દુઃખ સહનના સાક્ષી થવાની અહીંયા વાત લખે છે. ભલો એટલા માટે ખ્રિસ્તી જીવનને માટે પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ મારી સાથે અન્યાય કરે તો એ અન્યાય હું ન થવા દેવા માટે પૂરતા પ્રયત્ન કરું. સામાન્ય રીતે જ્યારે મારા પર ભય આવી પડે ત્યારે હું મારા વિશ્વાસને જાહેર કરવા માટે ચૂપ રહું. પણ જ્યારે પવિત્ર આત્મા પવિત્ર આત્માનું સામર્થ્ય એ મારામાં કાર્ય કરે છે ત્યારે હું કંઈક આશ્ચર્યજનક રીતે વર્તું છું. હું બીજા પર હાવી થવાને બદલે બીજા લોકોના નિયંત્રણને મારા પર લાદવા માટેની રજા આપું છું. બીજા લોકોના મારી પ્રત્યેના ગેરસમજને, બીજા લોકોના મારા પ્રત્યેના કડવાશને, બીજા લોકોની મારા પ્રત્યેની ઈર્ષાને, બીજા લોકોને મારા પ્રત્યેની દુશ્મનાવટને એ મારા પર આવવા દઉં છું, જે મારા ખ્રિસ્તે મારા પ્રભુએ કર્યું છે. અને એ રીતે કરવા માટે પવિત્ર આત્મા મને સામર્થ્ય આપે છે. આ કોઈ સામાન્ય માણસનું ગજું નથી. આ કોઈ સામાન્ય માણસ એવું કરી શકે નહીં. સામાન્ય માણસ કાં તો ભાગી છૂટે, સામાન્ય માણસ કાં તો બદલો લે, અથવા તો સામાન્ય માણસ એ આ બાબત કદી સ્વીકારી શકે નહીં. પણ જેમ સ્ટીફને આ બાબત સ્વીકારી, પાઉલે સ્વીકારી, અને ત્યાર પછી પ્રભુના ઘણા બધા શિષ્યોની વાત આપણે જોઈએ છીએ, તેમણે આ બાબત સ્વીકારી. સામર્થ્ય એ કોઈ પર હાવી થવાનું સામર્થ્ય નહીં, પણ બીજા વ્યક્તિઓને અથવા તો બીજા લોકોને મારા પર નિયંત્રણ કરવા દેવાનું સામર્થ્ય. અને આ બાબત આપણા ખ્રિસ્તી જીવનને માટે બહુ જ અગત્યની છે. જો તમે જે ગલાતિયાના પત્રમાં પવિત્ર આત્માના ફળ વિશે આપણે જોઈએ છે, એ ફળ વિશે તમે જુઓ, તે ફળ પવિત્ર આત્માનું જે ફળ છે એ ફળ દરેક ફળની દરેક વિગતો એ મારા બીજા સાથેના સંબંધને સાથે સંકળાયેલી છે. એ મારા બીજા વ્યક્તિ સાથેના સંબંધની સાથે સંકળાયેલી છે. અને એ સંબંધ ટકાવી રાખવા માટે મને સામર્થ્યની જરૂર પડે છે. એ સંબંધ ટકાવી રાખવા માટે મને સામર્થ્યની જરૂર પડે છે. ગલાતી તેનો 5મો અધ્યાય અને તેની 22મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. આ કદી હું એકલો આ ફળ ની અભિવ્યક્તિ થઈ શકે, ન તો ફળને પ્રગટ કરી શકું. આ કરવા માટે મને બીજા કોઈની જરૂર પડે, એટલું જ નહીં, બીજા કોઈની જરૂર પડે એટલું જ નહીં, પણ મને પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર પડે. દરેક વખતે મારે હું સામી વ્યક્તિને પ્રેમ કરી શકું એવા સંજોગો ઊભા થવાના જ નથી, અથવા તો મારા સંજોગો દરેક વખતે મને આનંદ આપી શકે એવી બાબત બનવાની જ નથી. દરેક સંજોગોમાં મને શાંતિ જ પ્રાપ્ત થશે એવું થવાનું જ નથી. દરેક પરિસ્થિતિમાં મારે સહનશીલ બનવા માટે, સહન કરવા માટે, માયાળુપણું રાખવા માટે, ભલાઈ રાખવા માટે, વિશ્વાસુ રહેવા માટે, નમ્ર બનવા માટે, સંયમ બનવા માટે મને એક ખાસ સામર્થ્યની જરૂર છે. મને એક ખાસ પ્રભુના બળની જરૂર છે, એક ક્ષમતાની જરૂર છે. અને પ્રભુ કહે છે કે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. અને પ્રભુ આપણા રોજિંદા જીવનમાં એ સામર્થ્ય જાહેર કરવા માટે તત્પર છે, કે જેથી હું મારા કૌટુંબિક સંબંધોમાં, મારા આડોશ પડોશ સાથેના સંબંધોમાં, હું જ્યાં કામ કરું છું, જ્યાં નોકરી કરું છું, એ સંબંધોમાં પ્રભુ મને સામર્થ્ય આપે. અને એ જે બાબત બીજા લોકો સ્વીકારી શકે નહીં, બીજા લોકો સહન કરી શકે નહીં, બીજા લોકો અજુગતું વર્તન કરે, એવા સમયમાં જેમ મારા પ્રભુએ કર્યું, માફ કર્યા, આનંદથી બીજા લોકોના અન્યાયને સ્વીકાર્યો, એમ હું કરી શકું. શિષ્યોએ પ્રભુએ કર્યું એ જ પ્રમાણે શિષ્યોએ કર્યું, અને એ જ કરવા માટે તમને હું તેડાયેલા છે. પવિત્ર આત્મા અને સામર્થ્ય એટલા માટે તમને મને આપવામાં આવ્યા છે, કે જેથી આપણે ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સીતા પ્રભુ, તમારો આભાર. અમારી આસપાસની નું જગત જ્યારે કડવાશમાં, નિંદામાં, દુશ્મનાવટમાં, બદલો વાળવામાં, હાવી થવા માટે તત્પર એવું જીવી રહ્યું છે, એવા સમયમાં પ્રભુ તમે અમને તમારા પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય આપ્યું છે, કે જેથી પ્રભુજી અમે કંઈક જુદું વર્તન કરીને તમારા સાક્ષી બની શકીએ.
ફરી એકવાર પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ, એ તમારા સામર્થ્યને હેઠળ પ્રભુ અમે તમે જે બાબતોમાંથી પસાર થયા એવી બાબતોમાંને આનંદથી સ્વીકારી શકીએ. રોજ રોજ અમારા વધસ્તંભને ઊંચકીને અમે ચાલીએ, રોજ અમારા મરણને ઊંચકીને ચાલીએ, અને પ્રભુ એમાં અમને કોઈ બીક ના લાગે, અમે આનંદથી તેને સ્વીકારી શકીએ, અને એમ કરીને અમે તમારા સાક્ષી બની શકીએ એવું તમે થવા દેજો. ઈસુ મારા પ્રભુ, તમારું સાંભળો. આમ તેરી ઈચ્છા.